આપણી નગરપાલિકાઓના બુદ્ધિ પ્રદર્શનની વાત આમ તો નવી નથી, કારણ કે સમયાંતરે નગરપાલિકાના સત્તાધીશો પોતાની અણઆવડતનો પુરાવો જનતાને આપતા રહે છે. ત્યારે ગઢડા અને ધંધુકા નગરપાલિકાએ કરેલા બુદ્ધિ પ્રદર્શનને પણ જોઈ લો. નગરપાલિકાઓનું બુદ્ધિ પ્રદર્શન. થાળાઓ ભરવાને બદલે રંગરોગાન કર્યું, થાળા ઠેર ના ઠેર અને ડિવાઈડર ને કલર. તંત્રના અણઘડ વહીવટનો ઉત્તમ નમૂનો. બોટાદ જિલ્લાના ગઢડાના મુખ્ય રસ્તાઓ ખાડાઓને લીધે ખખડધજ બની ગયા છે. શહેરની હાઈસ્કૂલ ચાર રસ્તાથી સામાકાંઠા સુધીના રસ્તા પર ઠેર ઠેર જીવલેણ ખાડાઓ પડ્યા છે. પરંતુ તંત્ર દ્વારા ખાડાઓ પૂરવાને બદલે પૂરના ડિવાઈડરને રંગ રોગાન કરી દેવામાં આવ્યું છે. ખાડાઓને લીધે પરેશાન થતા વાહન ચાલકોની હાલાકી જોવાને બદલે નગરપાલિકાને ડિવાઈડર પર રંગ લગાવવાનું સૂજી રહ્યું છે. નગરપાલિકાના અણઘડ વહીવટ સામે પૂર્વ પાલિકા પ્રમુખ કનુ જેબલિયાએ સવાલો ઉઠાવ્યા છે. તમે અગાઉ પણ તમે ખ્યાલ છે તમને આ બાબતમાં અમે ઉગ્ર આંદોલન પણ કરેલું, રામધૂન એક કલાક બેસાડેલી બરાબર, અને છતાંય આ નિર્ભર તંત્ર બરાબર આરએનબી વાળા ને વારંવાર રજૂઆત કરી છે, આરએનબી માં આવે છે. હવે દિવાળીના તહેવારોમાં રંગ રોગાન કરવો એ બરાબર છે, એની યારે વાંધો પણ તમે તમારા ઘેરે કરતા હો ને તોય તમે ત્યાં ખાડા પડી ગયા હોય તો કડિયા પાસે પહેલા તમે ખાડા પુરાવો કે કલર સીધો કરો. આ કલર કરવાની ક્યાં જરૂર છે? વાહનો અવર જવર કેટલી છે એ તમે જોઈ શકો છો, અને હાલત રોડની કેવી છે એ જોઈ શકો છો બરાબર. એક સામાન્ય કામ આરએનબીના અધિકારીઓ કલેક્ટર શ્રી ડીડીઓ શ્રી બધા અહીંથી નીકળતા હોય છે, બધા અધિકારીઓ નીકળતા હોય છે, તો આ કરવાની જરૂર છે કે આ કરવાની જરૂર છે? તમારા મનથી કયો એની બુદ્ધિનું પ્રદર્શન કરી રહ્યા છે? બુદ્ધિ પ્રદર્શનમાં ધંધુકા નગરપાલિકા પણ ઊણી ઉતરે તેમ નથી. તંત્રની બેદરકારીથી રસ્તે લગાવવાના છોડ ગાય ખાઈ ગઈ. 1000 જેટલા છોડ ગાય ખાઈ ગઈ, છતાં તંત્ર ઊંઘમાં. એક દિવસ અગાઉ આ કોથળીઓમાં છોડ હતા જે રસ્તાના ડિવાઈડર પર લગાવવાના હતા, પણ આપણા અધિકારીઓ અને નગરપાલિકાના કાર્યોથી તો કોણ અજાણ છે. તંત્રની બેદરકારી કહો કે આળસ, તેના લીધે 1000 જેટલા છોડ ગાય ખાઈ ગઈ. આ છોડને કોલેજ રોડ પરના ડિવાઈડર પર લગાવવાનું આયોજન હતું, પણ કદાચ તંત્રના સત્તાધીશો ભૂલી ગયા કે આ છોડ છે પંચવર્ષીય યોજના નથી. ખેર, નિર્ભર તંત્રને પોતાની જવાબદારીઓનો ભાન થાય તે માટે ફક્ત પ્રાર્થનાઓ જ કરી શકાય. વાહ રે તંત્ર વાહ, બુદ્ધિ પ્રદર્શન કરવાનું તો કોઈ બોટાદ અને ધંધુકા નગરપાલિકાઓથી શીખે. ગઢડાના મુખ્ય રસ્તા ઉપર ખાડાઓ સ્થાનિકની કમર તોડી રહ્યા છે અને તમે ડિવાઈડર રંગવામાં પડ્યા છો. કયા કામને પ્રાધાન્ય આપવું તે પણ હવે અમે તમને શીખવીએ. રસ્તાઓ રિપેર કરવાના હોય પહેલા કે પછી ડિવાઈડર રંગવાનું હોય? સમજ્યા કે દિવાળી આવી રહી છે, શહેર સારું લાગવું જોઈએ, પણ ડિવાઈડર રંગવાથી આ ખાડાઓ છુપાઈ નહીં જાય. તમારી નિષ્ફળ કામગીરીનું પ્રમાણ છે આ ખાડાઓ અને પૂરો પહેલા. અને ધંધુકા નગરપાલિકાના સત્તાધીશો ખબર નહીં કેવી મલાઈ ખાઈને કુંકરની નિંદ્રામાં સૂતા હશે કે ડિવાઈડર પર મૂકવાના 1000 છોડ ગાય ખાઈ ગઈ અને તેમને ખબર પણ ના પડી. પ્રજાના પૈસાનું ગજબનું પાણી કર્યું. આના માટે અમે ટેક્સ ભરીએ છે કે તમે બેદરકારી દાખવો અને અમારા પૈસા વેસ્ટ થઈ જાય? એક જગ્યાએથી નહીં, અનેક જગ્યાએથી તંત્રની બેદરકારીના રોજ સમાચાર આવે છે. અરે, મુખ્યમંત્રી વારંવાર અધિકારીઓને ટકોર કરે છે, પણ ધ્યાન કોને આપવું છે? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ડાઈ ડાઈ વાતો અને ચૂંટાયા બાદ બસ પ્રજાના પૈસાનું પાણી અને કેવી રીતે મલાઈ મેળવવી તેમાં ફોકસ. સરકારી પગાર ક્યાં પૂરો પડે જ છે? પૂરો પડતો હોત તો કામ યોગ્ય રીતે થતા હોત ને? સીએમએ કર્મયોગી બનીને પ્રજાની સેવા કરવાની સલાહ આપી હતી તમને અધિકારીઓ શ્રી, પણ અહીંયા તો પ્રજાની કમર તોડવામાં અને પ્રજાના પૈસા વેસ્ટ કરવામાં જ માત્ર રસ રહી ગયો હોય તેવું લાગી રહ્યું છે.